રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા ઇન્સ્ટન્ટ કેસર મોદક બનાવવા માટે આપણે મોદક માટેનું ફિલિંગ તૈયાર કરીશું તો એના માટે મેં અહીંયા એક બોલમાં બે ટેબલ સ્પૂન જેટલું નાળિયેરનું ખમણ લીધું છે સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલી તૂટી ફૂટી લેશું જો તૂટી ફૂટી ના હોય તો અહીંયા તમે ડ્રાય ફ્રુટની ક્વોન્ટિટી વધારે લઈ શકો છો આમાં આપણે પાંચથી છ નંગ જેટલા બદામના ટુકડા અને પાંચથી છ નંગ જેટલા પિસ્તાના ટુકડા ઉમેરીશું ત્યારબાદ આપણે આમાં દસથી બાર નંગ જેટલી કેસમીસ ઉમેરીશું અને હવે અહીંયા આપણે એક ટેબલ સ્પૂન જેટલું ગુલકંદ ઉમેરીશું તો અહીંયા જો તમારી પાસે ગુલકંદ ના હોય તો એકાદ ટેબલ સ્પૂન જેટલું રોઝ સિરપ પણ લઈ શકાય હવે આપણે આ ફિલિંગને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા તમારે આ ફિલિંગની હજી વધારે ફ્લેવર માટે થોડો એલાયચી પાવડર ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધું મિક્સ કરી લીધું છે અને આપણું એકદમ પરફેક્ટ મોદકનું ફિલિંગ બિલકુલ તૈયાર છે તો હવે આપણે મોદક બનાવીશું તમે આ મોદકને ફિલિંગ વગર પણ બનાવી શકો છો પણ થોડું ફિલિંગ લો તો જે મોદકનો શેપ છે એ બહુ જ સારો આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે મોદક માટે ઇન્સ્ટન્ટ માવો તૈયાર કરીશું તો ઇન્સ્ટન્ટ માવો બનાવવા માટે આપણે એક પેનમાં વન ફોર્થ કપ જેટલું ઘી લઈ લેશું ત્યારબાદ આપણે અહીંયા વન ફોર્થ કપ જેટલું નોર્મલ રૂમ ટેમ્પરેચર પર હોય એવું દૂધ લેશું તો અત્યારે હું જે ક્વોન્ટિટી લઉં છું એટલી ક્વોન્ટિટીથી તમે અહીંયા બારથી પંદર નંગ જેટલા મોદક બનાવી શકો છો સાથે આપણે આમાં વન ફોર્થ કપ જેટલી ખાંડ ઉમેરીશું તો મેં અહીંયા દળેલી ખાંડ લીધી છે આપણે જે ફિલિંગ બનાવ્યું છે એ પણ ટેસ્ટમાં મીઠું છે અને આ મોદકના માવાને આપણે મિલ્ક પાવડરથી બનાવીશું તો એ પણ ટેસ્ટમાં થોડો મીઠો હોય છે એટલે મેં અહીંયા ખાંડ વન ફોર્થ કપ લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડને વધારે કે ઓછી લઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો મેં દૂધ ઘી અને ખાંડનું એકદમ સરસ મિક્સર તૈયાર કરી લીધું છે તો હવે આમાં આપણે એક કપ મિલ્ક પાવડર ઉમેરીશું તો ગ્રામ્સમાં માપો તો સો ગ્રામ જેટલો આ મિલ્ક પાવડર છે હવે મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે મિલ્ક પાવડરને આ રીતે થોડો મિક્સ કરી લીધો છે હવે આપણે અહીંયા કેસર મોદક બનાવીએ છીએ તો એના માટે આપણે આમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલું કેસર ઉમેરીશું તો તમે કેસરને દૂધમાં પલાળીને પણ ઉમેરી શકો છો આ રીતે કેસરને ઉમેરી એને સારી રીતે મિક્સ કરી લેશું તો આ જે માવો છે એ ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે બધું સરસ મિક્સ થઈ જાય એટલે મોદકના એકદમ સારા કલર માટે ચપટી જેટલો યલો ફૂડ કલર ઉમેરીશું જો તમારી પાસે હોય તો ઉમેરજો નહીં તો બિલકુલ સ્કીપ કરી શકાય અહીંયા તમે જોઈ શકો છો કલર ઉમેરી મેં મિક્સરને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે અને આપણો એકદમ સરસ પરફેક્ટ માવો ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ માવાનું દાણેદાર ટેક્સર આવી ગયું છે તો અહીંયા આપણો મોદક માવો બિલકુલ તૈયાર છે આ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં બન્યો છે કે નહીં એને ચેક કરવા માટે આ રીતે થોડું મિક્સર હાથમાં લઈ આપણે આનો શેપ બનાવીશું તો આ રીતે સરસ શેપ બને મતલબ આપણો મોદક માટે પરફેક્ટ માવો તૈયાર છે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ બનાવેલા માવાને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો જો આ રીતનો શેપ ના બનતો હોય તો તમે એકાદ મિનિટ માટે માવાને હજી પણ કૂક કરી શકો છો આ માવાને પાંચ મિનિટ માટે ઠંડો થવા દેસુ તો હવે અહીંયા પાંચેક મિનિટમાં આપણો માવો હાથથી ટચ કરી શકીએ એટલો ઠંડો થઈ ગયો છે અને આપણું ફિલિંગ પણ બિલકુલ તૈયાર છે હવે મોદક બનાવવા માટે મેં આ રીતનું મોલ્ડ લીધું છે આ મોલ્ડ તમને માર્કેટમાં બહુ જ આસાનીથી મળી જાય છે અને તમે ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો હવે તૈયાર કરેલા મોદકના માવાને આપણે આ રીતે મોદકના મોલ્ડમાં ભરીશું તો એકદમ સારી રીતે આપણે આ રીતે થોડા માવાને ભરી અને એને સાઈડથી સેટ કરી દઈશું તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે વચ્ચેની સાઈડ આ રીતે ફિલિંગ ભરવા માટે જગ્યા રાખેલી છે તો હવે આપણે આમાં જે આપણું તૈયાર કરેલું ફિલિંગ છે એને ઉમેરી દઈશું તો એકદમ સરસ ફિલિંગ ભર્યા પછી એને હળવા હાથે થોડું પ્રેસ કરી દેસું અને હવે નીચેની સાઈડ આપણે જે માવો તૈયાર કર્યો છે એને ઉમેરીશું અને એને બિલકુલ હળવા હાથે એકદમ સારી રીતે દબાવી દેસું અને જે એકસ્ટ્રા ફિલિંગ છે એના રીતે કાઢી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે મોદકના મોલ્ડમાં માવાને અને ફિલિંગને ભરી દીધું છે હવે આજે સાઈડ પર એક્સ્ટ્રા છે માવો એને કાઢી લઈએ અને એકદમ હળવા હાથે મુઢને ખોલી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ આપણો મોદક તૈયાર છે છે ને એકદમ સરસ જેવા બજારમાં મળતા હોય એવા જ મોદક તો આ રીતે તમે મોદક બનાવશો તો સેપ પણ ખૂબ જ સરસ આવશે અને ટેસ્ટ પણ મોદકનો એકદમ સરસ બનશે અને આપણે આ રીતે પ્લેટમાં મૂકી દઈશું અને આ જ રીતે આપણે બાકીના બધા મોદક બનાવી અને તૈયાર કરી લેશું તો મોદકના એકદમ સરસ પરફેક્ટ માટે શેપ માટે એમાં થોડું ફિલિંગ ભરવાનું એટલે મોદક ખૂબ જ સરસ બને પહેલા આ રીતે હળવા હાથે મોડમાં માવાને ઉમેરી દેવાનો અને હવે આમાં આપણે થોડું ફિલિંગ ઉમેરીશું તો આ રીતે થોડું ફિલિંગ ઉમેરી ફરીથી આપણે થોડા માવો લઈ અને એકદમ સારી રીતે હળવા હાથે માવાને ફિલિંગની ઉપર રાખી દઈશું કે ફિલિંગ આપણું બિલકુલ કવર થઈ જાય અને જે કાંઈ એક્સ્ટ્રા માવો છે એને આપણે કાઢી લેશું તો જ્યારે તમે મોદક બનાવતા હોય ત્યારે તમને એવું લાગે કે માવો ઠંડો થઈ ગયો છે તો એકાદ ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરી અને તમે એને ફરીથી થોડું ગરમ કરી અને આ રીતે મોદક બનાવી શકો છો તમે જોઈ શકો છો કેટલા સરસ પરફેક્ટ આપણા મોદક તૈયાર થાય છે તો આ જ રીતે આપણે અહીંયા બાકીના બધા મોદકને બનાવી અને તૈયાર કરી લેશું તો આ સિવાય તમે ગણેશ ચતુર્થી પર લાડુ પણ ચૂરમાના બનાવી શકો છો અને ચૂરમાના મોદક પણ બનાવી શકો છો જો તમારે એની રેસીપી જોવી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધા મોદકને બનાવી લીધા છે અને એકદમ સરસ આપણા મોદક તૈયાર છે તો તમે આ રીતે આ કેસર મોદકની રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ સિવાય ગણેશ ચતુર્થી પર બનતા બધી જ જાતના લાડુ અને મોદકની રેસિપી રેસીપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂરથી ચેક કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ